વાપીના ડુંગરા વિસ્તારમાં યોજાયેલા મુસ્લિમ સમાજના સમૂહ લગ્નોત્સવમાં આયોજકો દ્વારા કોરોના કાળમાં જીવના જોખમે ફરજ બજાવનાર આરોગ્ય કર્મચારીઓ તથા પોલીસ કર્મચારીઓ અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો તેમજ પત્રકારોનો કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. વાપીના ડુંગરા વિસ્તારમાં ઉભા કરેલા લગ્ન મંડપના શામિયાણામાં જમિયત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા પ્રથમ હિન્દુ મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને અન્ય ટ્રસ્ટીઓ સભ્યોની એક વર્ષથી ઈચ્છા હતી કે કોરોના કાળમાં જે લોકોએ જીવના જોખમે પોતાની ફરજ બજાવી છે તેવા કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવું જોઈએ. ધ્યાને રાખીને સંસ્થાએ આજ દિવસે સમૂહ લગ્ન કાર્યક્રમ સાથે જ આવા કોરોના વોરિયર્સને લગ્ન સમારંભમાં દંપતીઓને આશીર્વાદ આપવા પધરાવવાનું આમંત્રણ આપવાની સાથે સાથે તેમને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા વલસાડ જિલ્લાના પત્રકારોને પહેલી વખત જાહેર મંચ પરથી સન્માનિત કરી સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લાના પોલીસ જવાનો, સરકારી આરોગ્ય હોસ્પિટલના તબીબો, કર્મચારીઓ, શહેર અને જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સભ્યોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ગરીબ પરિવારની 13 દીકરીઓના ટ્રસ્ટના ખર્ચે લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્નમાં તમામ દીકરીઓને જરૂરી સોના ચાંદીના દાગીના, લગ્નનો તમામ સામાન અને પ્રભુતામાં પગલા પડાવી સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. ખિદમત કરને કી કોશિશ કરતા હું કે અલ્લાહ ઉનકા માલ એક એક મહિને જરીએ ગરીબો તક પહોંચાય એવી રીતે ખિદમત કરતે. લેકિન મેં કભી અપને ઘર મેં યા અપને બીવી બચ્ચો કી તરફ નહીં દેખા ખિદમત કરતે હુઆ કે ભાઈ મેં દૂસરો કા ભલા કરૂંગા તો અલ્લાહ મેરા ભલા કરેગા. જો કે સબસે જ્યાદા કુરબાની મેરે બીવી બચ્ચો કી હૈ જો આપ 27 સાલ સે મેરે સાથ જુડી હૈ. લેકિન સદીગા يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم العظيم. وقال النبي صلى الله عليه وسلم النكاح من سنتي وفي بس اور محمد ثاقب انیس صاحب شہزاد مبارک پوپٹ کی گواہی سے 51,100 روپیے کے بدلے آپ کی زوجہ بنا کر پیش کیا. آپ نے نسرین بانو کو قبول کیا. بہت بڑا انعام ہے آپ کے لیے. અલ્લાહ તરફથી દેવે જજ્બાતી હો ગયે. ઓર આજ રોજ બે કાર્યક્રમ રાખેલા હતા. એક સમૂહ લગ્નનું રાખેલું હતું, 13 જોડાનું આયોજન કરેલું, ને બીજું જેટલા પત્રકાર પોલીસ ને આપણા સફાઈ કર્મચારી ને પત્રકાર ને પોલીસ ને સફાઈ કર્મચારી અને મીડિયાનું બધાનું અમે લોકો સન્માન રાખેલું હતું. એટલે એ લોકો બધાને અહીંયા બોલાવીને સન્માન કરવાનું હતા. હવે જે હાજર રહેશે એનું સન્માન કરશું, નહીં તો એના ઓફિસ પર પહોંચાડી દેશું. કોઈ કારણસર નહીં આવી શક્યા હોય તો અમે તા પૂછતું કરશું. પત્રકાર કે ડોક્ટર કે પોલીસ સાથે ખભાથી ખભા મલાઈને 3 વર્ષ લગીને કોરોનામાં કામ કર્યું છે. લોકોના તો બોડ્યું છે કે એટલે મને એનો કડવો અનુભવ છે. હું પોતે 27 દિવસ કોરોનામાં એડમિટ હતો બરોડામાં. ત્યાંથી મને ખ્યાલ આવ્યો કે જે આમાં તકલીફ થાય, જે આમાં લોકો જીવનો જોખમ લઈને આ સેવા કરે એટલે એનું મારે સન્માન કરવા જોઈએ. એટલે મારા દિલમાં ખ્યાલ આવ્યો એટલે મેં આ સન્માનનું વિચાર્યું. બધી જવાબદારી મારી છે, બાકી બધી મહેનત તો અમારા પ્રમુખ સાહેબ અને જ્યારે કાર્યકર છે એ લોકો જ કરે છે. વધારે કરીને ઘણા લાંબા સમયથી અમારી એક ખ્વાહિશ દિલની હતી કે અમે આવો એક પ્રોગ્રામ સમૂહ લગ્નનો કરીએ. જે કુદરતે આજે અમારો પ્રોગ્રામ કરવાના માટે અમને જે એ આપ્યું છે એમણે કુદરતનો ઘણો ઘણો આભારી છું, કુદરતનો શુક્ર અદા કરું છું. એ સાથે જેટલા લોકો અમે જ્યાં સુધી બન્યું છે ત્યાં સુધી વાપીના દરેક કોમના દરેક માણસોને ભેગા કર્યા છે. ચાહે જો અમારા ગેર મુસ્લિમ ભાઈ બી હોય કે અમારા બધા ભાઈઓ હોય, બધાને અમે હાથે ભેગા કરીને એકતા જાળવા માટે અમે કહીએ છીએ. કારણ કે મને ગર્વ છે, મારી ઉંમર બી 65 વર્ષની છે, પણ આજ સુધી મેં જોયું છે કે વાપીમાં, ખાસ કરીને વલસાડ જિલ્લામાં, આજ સુધી અમારા વાપીમાં કોઈ પણ જાતનો ભેદભાવ વગર કોઈ પણ એવું નથી. અમારા આપતા મેરેજ હોય તો બી એ લોકો બધા આવે છે, અમે બી એમના ત્યાં જઈએ છીએ, અમે સાથે રહીએ છીએ. અમારા તહેવારમાં, એ લોકોના તહેવારમાં બી અમે સાથે રહીએ છીએ. બધા હળીમળીને આજ સુધી અમે રહ્યા છીએ. આ
સુધી કોઈ પણ જાતની અમને કોઈ પણ નથી, અને જ્યારે પણ અમને જરૂર પડે છે, જોઈએ તો પોલીસ પ્રશાસન હોય કે આપણે પત્રકાર બંધુ હોય કે પછી આપણે હેલ્થવાળા હોય, એ લોકો અમને ઘણો જ સાથ આપ્યો છે. ને હવે મુસીબતના ટાઈમમાં બધા સાથે મળીને બધા કામ કર્યું છે, એ જે અમને ઘણું જ આજે એ લોકોનું બધાનું શુક્રિયા અદા કરું છું. જે જો ને આગળ પણ અમને સાથ સહકાર મળતો રહે એ જ અમારી આશા છે. અત્યારે કેટલા લોકોના નિકાલ યોજવામાં આવશે? આજે અમારે ત્યાં ટોટલી એમ તો અમે 11 માણસ હતા, 10 મોમેડન હતા ને એક અમારા ભાઈ હતા, પણ પછીથી બે બીજા આવી ગયા છે, ગરીબ લોકો છે એટલે અમે એ લોકોને બી લઈ લીધા છે. ટોટલ 13 થઈ ગયા છે, ને અમે બધાને 13-13ને કન્યાદાન કરી રહ્યા છે. બધાને એક સરખો એક એક વસ્તુ આપી છે કે ઘરમાં એ લોકોને ઉપરથી લઈ નીચે સુધી કોઈ પણ તકલીફ ના થાય. ખાવાથી પીવાથી બધો સામાન બી છે, રહેવાનો સુવાનો બધો સામાન બી છે. દરેક રીતે મહેનત કરીને કર્યું છે, અને એમાં લોકોએ ઘણો સી ફાળો આપ્યો છે, એ બધાનો હું શુક્રિયા અદા કરું છું. અને અમે તો એ ઈચ્છીએ છીએ, કારણ કે અમારો તો બહુ મોટો પ્રોગ્રામ હતો, પણ કુદરતે અમને ટાઈમ ઘણો ઓછો હતો. હવે અમારો વિચાર છે, આગળ અમારા પ્રમુખ સાહેબ કહેશે એના માટે ડિક્લેર કરશે, આજીવન બી પ્રોગ્રામ કરવાનો વિચાર છે કે મોટાથી મોટા 50-100 માણસનો બી અમે આ બંદોબસ્ત કરી શકીએ, 50-100 માણસને અમે મેરેજ કરાવી શકીએ એવી તાકાત રાખીએ છીએ. ને અમે એના માટે કુદરતી મહેરબાનીથી લોકોના હાથ અમારા સર પર છે, એ લોકો અમને ઘણો સાથ આપે છે. જ્યારે બી અમને ફંડની જરૂર પડે છે કોઈ અમને ના નથી કહેતું, અમારું કામ જોઈને લોકો દિલ ખોલીને પૈસા આપે છે, અને અમે દરેક વસ્તુમાં એ લોકોનો સાથ સહકાર આપે છે અમને, એટલે અમે એ લોકોનું બી ઘણું ઘણું અહેસાન માનું છું અને શુક્રિયા અદા કરું છું. સર, આજના પ્રોગ્રામમાં આપણે હાજરી આપી, શું આજનો એ પ્રોગ્રામ બહુ સારો પ્રોગ્રામ હતો. આજે અહીંયા બે પ્રોગ્રામ હતા, એક તો સમૂહ લગ્ન, કદાચ વાપીની અંદર મુસ્લિમ કોમ્યુનિટીની અંદર ફર્સ્ટ ટાઈમ સમૂહ લગ્નનું આયોજન જમે તે ઉલેમાએ હિંદ દ્વારા કરવામાં જે આવ્યું એ અભિનંદનને પાત્ર છે. અને મને આશા છે કે આવનાર વખતની અંદર જે એક આ સમાજમાં જાગૃતિ આવી છે, અને જે ગરીબ લોકો કે જે લોકો એફોર્ડ નથી કરી શકતા, એ લોકો આ લગ્નની અંદર જે બે વજબ જે ખર્ચો કરી અને જે થોડું ઘણું દેવાદાર બની જાય છે યાર કોઈની પાસે, તો તેની અંદર આ એક જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, તો એમાં કન્યા અને વરપક્ષ બંનેને એમણે ખૂબ જ આજે એક મોટા પાયા ઉપર એમણે આયોજન કર્યું અને એમને એમાં સફળતા મળી છે. તેમાં જમિયત ઉલેમાએ હિંદના તમામ હોદ્દેદારોને હું અભિનંદન આપું છું. સાથે સાથે આજે જે કોરોનાની અંદર જે લોકો વોરિયર હતા એમનું પણ આજે અહીંયા યાદ કરી અને સન્માન કરવામાં આવેલું છે. તો ખરેખર આ જમિયત ઉલેમાએ હિંદને જે આજે આ પ્રોગ્રામ કર્યો એ વાપી માટે એક ખૂબ જ આવકાર્ય પ્રોગ્રામ છે, અને મને આશા છે કે આજે એમની જે આ વાપીમાં જે એમણે જે કરેલું છે એની કોપી યા તો એમનું અનુકરણ અન્ય જગ્યાએ પણ થાય, અને જે આ એક જો મોટો જે ખર્ચો લગ્નનો હોય તો તેમાંથી લોકોને રાહત મળે અને એક ઇજ્જતથી એક સારી રીતે આ રીતના લગ્નના આયોજન થાય. અને ખાસ તો સમાજની જે બુરાઈ છે આજે જે અનફોન્ટેડ જે ખર્ચો કરી અને જે લોકો બરબાદ થાય છે એમાંથી બચાવવા માટેનું આ એક બહુ મોટું ભગીરથ કાર્ય આ જમાતે ઉમલેમાએ આજે ઉપાડેલું છે. તો અને બીજું કોરોનામાં પણ એમના જે કાર્યકર્તાઓએ જે કામ કરેલું છે અને એમાં હિન્દુ મુસ્લિમ કોમ્યુનિટીને પર ઉપર જઈને લગભગ બધાને જ ઇન્વાઇટ કરી અને બધાનું જે માન સન્માન કરી અને બધાની જે નોંધ લીધી એ માટે હું તમામ કાર્યકરોને એમના ટ્રસ્ટને અભિનંદન આપું છું.